वडोदरा महानगरपालिका की सामान्य सभा में आज हरणी बोटकान के मुद्दे को लेकर कॉरपोरेटर आशीष जोशी और साथ ही अन्य कांग्रेसी कॉरपोरेटरों की ओर से वॉकआउट किया गया था। दरअसल पिछली सामान्य सभा में भारतीय जनता पार्टी के कॉरपोरेटर आशीष जोशी ने ये ऐलान किया था कि हरणी बोट कांड के संबंधित दोषी अधिकारियों पर अगर जल्द से जल्द कोई कदम नहीं उठाया गया तो फिर उनकी ओर से अगली सभा वॉकआउट की जाएगी। हालांकि आज सभा में म्युनिसिपल कमिश्नर दिलीप राणा मौजूद नहीं थे और डिप्टी म्युनिसिपल कमिश्नर के पास इस मामले के कोई जवाब नहीं थे, जिसके मद्देनजर कॉरपोरेटर आशीष जोशी, अन्य कॉरपोरेटर और कांग्रेसी कॉरपोरेटर उन्होंने सभा को बॉयकॉट करते हुए वॉकआउट किया। आज कमिश्नर श्री पासे हमारे जे जवाब मांगवानो हतो પણ માન્ય કમિશનર શ્રી આવ્યા નથી અને જે પણ ડેપ્યુટી કમિશનર શ્રી છે તે નવા છે, એટલે મારે ફક્ત અને ફક્ત મિયાશ્રીને એક રજૂઆત કરવાની હતી કે જે માતાએ અન્નજળનો ત્યાગ કર્યો છે એને જઈને સ્વાંતનવા માતા તરીકે આપી આવજો। બાકી મારી જે રજૂઆત છે એના પર હું કાયમ છું અને જે નોટિસો આપવામાં આવી છે એ નોટિસો એક બહાનું છે। નોટિસ અગાઉ પાણી પ્રકરણમાં વગર નોટિસે અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય અને એ જ અધિકારી અત્યારે ફરિયાદી તરીકે આપણે દર્શાવે છે, ફરી એને જ નોટિસ આપી છે, એટલે આ તંત્ર કઈ રીતે કામ કર્યું છે આપ સમજી શકો છો। જે અમારો મુદ્દો હતો એનો જવાબ આપનાર અત્યારે કોઈ સક્ષમ અધિકારી અમને દેખાતો નથી। કમિશનરને ફોન કર્યો એમને રિસીવ નથી કર્યો, કયા કારણથી ગેરહાજર છે, એટલે આગલી સભામાં જ્યારે કમિશનર અમને યોગ્ય જવાબ આપશે તો અમે અમારી સીટ પર બેસીશું, અમને યોગ્ય જવાબ નહીં મળે તો અમે નીચે બેસવાના છે, એ સ્પષ્ટ છે। અભિનંદન રામ જન્મભૂમિ મુદ્દે એમણે આપ્યા છે એ બહુ સારી બાબત છે, મેં પણ ભગવાન રામનો પૂર્ણ ભગત છું અને અભિનંદન આપવા એ વસ્તુ અલગ છે, પણ જ્યારે શહેરના નાગરિકોએ એમના બાળકો ખોયા છે ત્યારે એના માટે પણ વિધાનસભામાંથી પરમિશન લઈને અહીંયા આવવું જોઈતું હતું, એ ટકોર મેં કરી છે। આજે મારા સાથી પક્ષના, મારા પોતાના શાસક પક્ષના મારા એક આશીષભાઈ જોશી જે 15 નંબરમાંથી કાઉન્સિલર છે, એમના દ્વારા અમને સભામાં જ જાણ કરવામાં આવી કે કોઈ એક બાળકી જે આ દુર્ઘટનાનો ભોગ બની હતી તેના મમ્મી દ્વારા ખોરાક લેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે પોતાના બાળકને ગુમાવવાનું દુઃખ આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે। સ્વાભાવિક છે કે એમની હૃદયની લાગણી જ્યારે આપણે સૌ પણ હૃદયથી વ્યથિત છીએ, દુઃખી છીએ, તો એના પોતાનું જેને બાળક ગુમાવ્યું છે એ માના દુઃખનું તો આપણે કોઈ અંદાજ જ ન કરી શકીએ, ત્યારે એમના દ્વારા આજે સભામાં જાણ કરવામાં આવી કે એમની આજે બાળકી મૃત્યુ પામી છે, એની મમ્મી દ્વારા અનાજ નહીં લેવાનો એટલે કે ઇનકાર કરવામાં આવી રહ્યો છે, તો એમને મળીશું। આપણે સૌ શરૂઆતથી જ આ સૌના દુઃખના સહભાગી છે, જે દિવસે આ દુર્ઘટના બની તે દિવસે અમે સૌ પોસ્ટમોર્ટમ વિભાગમાં રાતના 1:30 સુધી જેટલા પણ પોસ્ટમોર્ટમ થયા ત્યાં સુધી સૌ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે પણ આપણે સૌ એમના દુઃખના સહભાગી છે અને આગળ પણ આપણે એમની સાથે જ છીએ અને એમને ન્યાય મળે એ માટે પણ આપણે સૌ પ્રતિબદ્ધ છીએ। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG News की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।